नमस्ते विद्यार्थी मित्रों, ज्ञानपथ विद्यालय मोरबी वीडियो द्वारा शिक्षण में आपनू स्वागत करे छे। आज आपणे धोरण 5 विषय हिंदी एनु पुनरावर्तन 3 जेना पहेलाना वीडियो में आपणे भाग 1 में थोड़ूक शीखेला, आज एमां आपणे આગળ વધવાનું છે। પરંતુ તે પહેલા એક વસ્તુ બરાબર સાંભળજો હો, કે આપણે અત્યારે જે કાંઈ ઓનલાઈન શિક્ષણ કરીએ છીએ, વિડીયો અમે આપીએ છીએ, એ બધા જ વિડીયો તમારે ફરજિયાત જોવાના પણ છે, અને જે એમાં લખાવેલું હોય, પુરાવેલું હોય, પાકું કરવા આપેલું હોય, એ બધું જ તમારે કરવાનું પણ છે। કેમ કે જ્યારે પણ આપણી સ્કૂલ ચાલુ થશે ત્યારે વિડીયોમાં ચાલેલું લેસન હશે એ ફરીથી નહીં ચલાવવામાં આવે, સમજાય છે? એટલા માટે આપણે અત્યારે જે ઓનલાઈનમાં ચાલે છે એ પણ કરવું ફરજિયાત જ છે। એવું નહીં વિચારવાનું કે સ્કૂલે જશું ત્યારે દીદી કરાવશે, બીજી વાર હા રિવિઝનનો ટાઈમ આવશે કોર્સ પૂરો થઈને ત્યારે રિવિઝન કરીશું આપણે, પરંતુ અભ્યાસક્રમ તો અત્યારે વિડીયોમાં જે ચાલે છે ત્યાંથી જ આગળ ચાલશે। એટલા માટે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે વિડીયોમાં જે કાંઈ ઓનલાઈનમાં આવે છે આપણું એ બરાબર સમજવાનું છે, વાંચન હોય, લેખન હોય એ કરવાનું છે, જે પાકું કરવાનું હોય એ બધું પાકું કરવું પણ ફરજિયાત છે। તો ચાલો હવે આપણો અભ્યાસક્રમ શરૂ કરીશું। તો બધા જ વિદ્યાર્થી મિત્રો પોતાનું હિન્દીનું પાઠ્યપુસ્તક લઈ લેશે, પેન સાથે રાખશે અને પુનરાવર્તન 3 ખોલી અને વિડીયો સામે ગોઠવાઈ જશે। ચાલો, બધાએ પોતાનું પાઠ્યપુસ્તક લઈ લીધું ને? પેજ નંબર 89 ઉપર કેટલા પેજ નંબર આવે છે? 89। હવે એમાં જુઓ, પ્રશ્ન 5 સુધી તો આપણે પૂરું કમ્પ્લીટ કરેલું છે, યાદ છે? આના પહેલાંના વિડીયોમાં તમે જોયું જ હશે હિન્દીનું ગુજરાતી કરવાનું અને મુહાવરેકા અર્થદેકર વાક્ય પ્રયોગ કરવાનો, આ બંને આપણે પહેલાંના વિડીયોમાં શીખી જ ગયા છીએ। અને ત્યારે મેં તમને એ પણ સૂચના આપેલી કે પુનરાવર્તન છે એ આગળ આપણે જે કોઈ પાઠ ચલાવ્યા હોય 3-4 એનું જ અંદર બધું પાછું રિવિઝન આપેલું હોય છે, બરાબર? આ આપણે સમજી ગયા છીએ। તો હવે આજે આપણે કરશું પ્રશ્ન 6. તો પ્રશ્ન 6માં શું સૂચના છે જુઓ જોઈએ, તમારે પણ મારી સાથે સાથે આંગળી રાખી અને વાંચતું પણ જવાનું છે કે સહી વિકલ્પ ચૂનકર રિક્ત સ્થાનો કી પૂર્તિ કીજીએ, સાચો વિકલ્પ સાચો જવાબ શોધી અને ખાલી જગ્યા પૂરો। હવે હમ, મે, રસ્વઈ કી, દીર્ઘઈ કી, યહ, મે, આ બધા જ તમને શબ્દના અર્થમાં જે ભેદભાવ છે એ મેં તમને સમજાવી દીધેલા છે આપણે સ્કૂલ ચાલુ હતી ત્યારે, છતાં પણ આજે ફરીથી આપણે એને રિપીટ કરીશું। જુઓ, પહેલી ખાલી જગ્યા છે, ખાલી જગ્યા ક્રિકેટ ખેલતા હું, હમ કે મે, શું આવે? મે। આપણે જ્યારે પાઠ ચાલ્યો ત્યારે મેં તમને શીખવાડેલું હતું કે આપણા એકની વાત કરીએ ત્યારે મેં આવે, અને આપણા બધાની આખા વર્ગની વાત કરતા હોઈએ હું અને તમે બધા આવી જઈએ તેમાં, ત્યારે કયો શબ્દ આવે છે? હમ। પણ આપણા એકલાની વાત કરીએ ત્યારે શું આવે? મેં। તો અહીંયા ખાલી જગ્યા ક્રિકેટ ખેલતા હું, ખાલી જગ્યા એટલે ક્રિકેટ રમું છું, તો શું આવે? મેં આવે। પછી બીજી છે, યહ કિતાબ હિરેન ખાલી જગ્યા હે, કી કે કી, તો શું આવશે? દીર્ઘઈ કી, શું કામ? તો જુઓ, તમને આ મેં બોર્ડમાં પણ સમજાવેલું હતું, યાદ છે? યાદ કરો જોઈએ, રસોઈ કી એટલે શું થાય?
શું એનો અર્થ થાય? કે કોઈની આપણે વાત કરતા હોય, કહા કી, પૂછા કી, પૂછ્યું કે, કહ્યું કે, તો આવા શબ્દમાં જે કી આવે એ કેવો આવે? રસ્વય. એટલે કે એનો અર્થ શું થાય? કે જ્યારે દીર્ઘઈ કી, એનો અર્થ શું થાય? તો કે નો, ની, નું, ના, વાક્યના અનુરૂપ એનો અર્થ થાય છે. યહ કિતાબ હિરેન કી હે, એટલે કે આ પુસ્તક અથવા તો આ ચોપડી હિરેનની છે. ત્યાર પછી ત્રીજું છે, ખાલી જગ્યા લડકે હે, યહ કહીએ. આ પણ યહ અને યે તો આપણે જોકે ચોથા ધોરણમાં જ શીખી ગયેલા છીએ, યાદ છે? યહ એ એક વચન છે અને યે એ બહુવચનમાં વપરાય છે. તો અહીંયા વાક્ય કેવું છે જુઓ જોઈએ. યહ ખાલી જગ્યા લડકે હે, લડકે એટલે છોકરાઓ, એક નથી, એક કરતાં વધારે છે, એટલે એને બહુવચન કહેવાય ને, આપણે શીખી ગયા છીએ. એક કરતાં વધારે હોય તો શું કહેવાય એને? બહુવચન. તો આ એક કરતાં વધારે છે, તો એમાં બહુવચનો શું આવે? યે આવશે. શું આવશે? યે. હવે ચોથું, પાણી ખાલી જગ્યા મગર હે. આ પણ આપણે સમજી ગયા છે, મે અને મય. મય એટલે શું થાય? હું. અને મને એકમાત્ર મેં અને ઉપર મીંડું હોય મેં, તો શું થાય? માં. શું થાય? માં. પાણી મેં મગર હે, પાણીમાં મગર છે. સમજાઈ ગયું બધાને? હવે આવે છે પાંચમી ખાલી જગ્યા, યે આમ કે પેડ હે, ખાલી જગ્યા બહુત આમ લગે હે. ઇન મેં આવશે કે ઇન પર આવશે? તો શું આવશે? ઇન પર. શું કામ? તો કે જો, યે આમ કે પેડ હે, આ કેરીના ઝાડ છે, એટલે કે આંબા છે. ખાલી જગ્યા બહુત આમ લગે હે, ઇન પર, તેના ઉપર ઘણા, ઘણી કેરીઓ લાગેલી છે. જો, ઇન મેં એટલે તેનામાં થાય, અને ઇન પર એટલે તેના ઉપર. તો તેનામાં ઘણી કેરીઓ લાગેલી આવે છે કે તેના ઉપર આવે? શું આવે? તેના ઉપર આવે ને. એનામાં ઘણી કેરીઓ આવે ના આવે? ત્યાર પછીનું છે, વહ હાથી હે, ખાલી જગ્યા રંગ કાલા હે. ઉસકા કે ઇસકા? આ પણ આપણે ચોથા ધોરણમાં શીખી ગયા છીએ, તમે ભણેલા જ છો, તમને ખબર જ હશે. શું આવે છે? વહની સાથે શું આવે? ઉસ. શીખા છીએ ને, યહની સાથે ઈસ, વહની સાથે ઉસ, યેની સાથે ઈન, અને વેની સાથે ઊન. આ ચારેય શબ્દ આપણા ચોથા ધોરણના બીજા સત્રમાં આવેલા જ છે. તો વહ હાથી હે, ખાલી જગ્યા રંગ કાલા હે, કે ઉસકા રંગ કાલા હે. સમજાઈ ગયું? હવે ત્યાર પછીના પેજ નંબર 90 ઉપર, નીચે દિયે ગયે સંકેતો કો પહેચાન કર, હિન્દી મેં નામ લિખીએ. અહીંયા જુઓ, તમને સંકેતો આપેલા છે જે આપણે પાઠ્યપુસ્તકમાં પાઠની અંદર શીખી ગયા છીએ, છેલ્લા ધૂમધૂમા ગાંવ કે બચ્ચે એ પાઠની અંદર આવ્યા હતા, બરાબર ને? હવે એ સંકેતો ઉપર એમાં તમને ગુજરાતી અને અંગ્રેજી નામ લખેલા આપેલા છે. આપણે શેના નામ એમાં લખવાના છે? શેમાં લખવાના છે? હિન્દીમાં લખવાના છે, બરાબર? તો ચાલો, પહેલો સંકેત શું છે? શું લખ્યું છે અહીંયા જુઓ જોઈએ. થોભો એટલે કે સ્ટોપ, અંગ્રેજીમાં લખેલું છે સ્ટોપ. તો હિન્દીમાં એને શું કહેવાય છે? ઠહરીએ. તમારે લખવાનું છે, જુઓ ચોપડીમાં નીચે લાલ લીટી, આના જેવી લાલ લીટી તમને આપેલી છે ને, આવી એ લીટીને અડાડીને જ આ વિડીયોમાં જોઈ, અને મેં જે રીતે લખેલું છે એ જ રીતે તમારે પણ લખવાનું છે. સાથે સાથે લખતા જાઓ.
શું લખવાનું આવશે? ઠ હ રી એ લખાઈ ગયું. હવે બીજું ચિત્ર, એમાં સંકેતમાં શું આપ્યું છે? પ્રવેશ બંધ. આ ગુજરાતીમાં કીધું છે. અંગ્રેજીમાં શું કીધું છે? નો એન્ટ્રી. હવે હિન્દીમાં આપણે લખવાનું છે. શું લખવાનું આવશે હિન્દીમાં પણ? પ્રવેશ બંધ. પ્રવેશ બંધ. ગુજરાતીમાં દ લખાય, હિન્દીમાં દ લખાય. લખાઈ ગયું. હવે ત્રીજો સંકેત, એમાં શું છે? એક માર્ગીય સંકેત, એક તરફના માર્ગનો સંકેત, વન વે સાઇન. એટલે કે એક જ બાજુનો રસ્તો ચાલુ હોય, વન વે, જેને તમે ઓળખો. વન વે એટલે શું તો ખબર છે ને, ત્યાં વાહનને જવા દેતા હોય પણ ત્યાંથી વાહનને નીકળવાની મનાઈ હોય, અથવા તો અમુક રસ્તો એવો હોય જ્યાંથી વાહનને નીકળવા દે પણ અંદર જવા દેવાની મનાઈ હોય, તો એને હિન્દીમાં શું લખાશે? એક તરફ રાસ્તા બંધ. શું લખાશે? એક તરફ રાસ્તા બંધ. શબ્દ થોડોક મોટા છે એટલે તમે નાના અક્ષર કરીને લખજો તો સરસ રીતે સમાઈ જશે. ત્યાર પછી છે સાંકડો પુલ. પુલ આવતો હોય, ઘણી વાર સાંકડો હોય ને મોટા, બધી કોર આપણા મોરબી જેવા પોળા પુલ ના હોય, પુલ સાંકડો પણ હોય, તો અહીંયા લખવું હોય તો આપણે એમાં હિન્દીમાં લખવાનું છે સકરા પુલ. સકરા પુલ. થઈ ગયું બધાને? હવે ત્યાર પછી એમની નીચે આગળ પહોળો રસ્તો છે. આગળ જતા રસ્તો પહોળો છે, અત્યારે વાહન ચાલતું હોય ત્યારે સાંકડો રસ્તો હોય પણ આગળ જઈએ ત્યારે રસ્તો પહોળો હોય, તો હિન્દીમાં શું લખાશે? જુઓ, આગે ચૌડા રાસ્તા હે. ચૌડા એટલે પહોળો. આગે ચૌડા રાસ્તા હે. ત્યાર પછીનો સંકેતમાં જુઓ, સાયકલ ઉપર લીટો મારેલો છે એટલે કે સાયકલ માટે પ્રતિબંધ, ત્યાં સાયકલ લઈને જવાની મનાઈ છે, તો હિન્દીમાં શું લખાશે? સાયકલ પ્રવેશ બંધ. સાયકલનો પ્રવેશ નથી. લખાઈ ગયું. હવે પછીનો સંકેત છે ગોળાકાર રસ્તો. વળાંક આવતો હોય એકદમ ગોળમાં, રાઉન્ડ એબાઉટ, તો એમાં હિન્દીમાં શું લખાય? ગોળને હિન્દીમાં શું કહેવાય? વૃત્ત. શું કહેવાય? વૃત્ત. તો કે વૃત્તાકાર રાસ્તા. વૃત્તાકાર રાસ્તા. ત્યાર પછી આગળ સાંકડો રસ્તો છે. આગળ જતા પોળા રસ્તામાંથી આગળ જાઓ તો પાછો સાંકડો રસ્તો આવે છે, એના માટેનું સંકેત છે, તો આપણે હિન્દીમાં એને શું લખવાનું છે? આગે સંકરા રાસ્તા હે. એટલે કે આગળ સાંકડો રસ્તો છે. લખાઈ ગયું બધાને? લખાઈ ગયું ને આટલે સુધી? હવે ત્યાર પછી છે પ્રશ્ન આઠમો. નીચે દિયે ગયે પ્રત્યેક વિષય પર પાંચ પાંચ વાક્ય લખીએ. નીચે આપેલા જે આ વિષય છે ક્યાં ક્યાં છે? તો કે જુઓ, મેરા પરિવાર, સબ્જી મંડી અને મેરી પ્રિય સબ્જી, આ ત્રણેય ઉપર પાંચ પાંચ વાક્ય તમારે લખવાના છે. પુસ્તકની અંદર આપણે જગ્યા નથી આપેલી, એટલા માટે આ વાક્ય શેમાં લખવાના હોય? શેમાં લખવાના હોય? રફ નોટમાં, બરાબર ને? તો આ તમારે હું હોમવર્કમાં આપું ત્યારે તમારે નોટમાં લખવાનું છે, અત્યારે લખવાનું નથી. પછી આવે છે પ્રશ્ન નવમો. નીચે દિયે ગયે વાક્યો મેં રેખાંકિત શબ્દો પર બલ દેકર બોલીએ. જો શું કીધું?
બળ દેકર એટલે કે જોશથી બોલ્યો, એના ઉપર વજન આપીને બોલો, જોશથી એટલે રાડો પાડીને નહીં પણ વજન આપીને. મેં સબ્જીઓ કા સરતાજ હું, મેં સબ્જીઓ કા સરતાજ હું, મેં સબ્જીઓ કા સરતાજ હું, ત્રણેયનો અર્થ એક જ થાય છે. ત્યાર પછી મોર હમારા રાષ્ટ્રીય પક્ષી હે, મોર હમારા રાષ્ટ્રીય પક્ષી હે, મોર હમારા રાષ્ટ્રીય પક્ષી હે. મેં કલ રામપુર ગયા થા, મેં કલ રામપુર ગયા થા, મેં કલ રામપુર ગયા થા. આવી રીતે ત્રણેય વાક્ય અલગ અલગ ઢબથી વચન દઈને બોલી શકાય છે. તો અહીંયા આપણો પાઠ 12મો, એનું પછીનું આ પુનરાવર્તન 3જું એ આપણે પૂરું કરીશું. હવે પછીના વિડીયોમાં આપણે પાઠ 13મો શરૂ કરીશું. ત્યાર પહેલાં તમારે પાઠની અંદર, એસેમની અંદર કે પુનરાવર્તનની અંદર જે કાંઈ પૂરાવવાનું આવેલું છે એ પાઠ 12 સુધીનું બાકી હોય તો એ પૂરેપૂરું કમ્પ્લીટ કરી લેવાનું છે. હું ગમે ત્યારે અહીંયા સ્કૂલે તમને ફરીથી ચેક કરવા માટે મગાવું તો તમારે સરસ રીતે તૈયાર કરી પૂરેપૂરું હોમવર્ક હોવું જોઈએ, જેથી ઇન્ટરનલ માર્ક્સ છે એ પૂરેપૂરા મળે. લેવા છે ને પૂરા માર્ક્સ આપણે, કે નાપાસ થવું છે કે ઓછા માર્ક્સ લેવા છે? પૂરા જ લેવાના હોય ને કા દીદી? તો તમે મહેનત પણ સરસ મજાની કરજો, અક્ષર પણ સરસ મજાના કરજો, જેથી અક્ષરના માર્ક્સ પણ ન કપાય. ઘણા બધા વિદ્યાર્થીના અક્ષરના માર્કે કપાઈ ગયેલા છે ને? હવે બીજી વખત ધ્યાન રાખજો હો. ચાલો, નમસ્તે.